જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું કુચ્યુ પરિવાર ચેનલ યુટ્યુબમાં. આજે આપણે વાત કરીશું સંકટચોથની. મા મહિનાની વદચોથના દિવસે આવતી ચતુર્થી એટલે સંકટ ચતુર્થી. આ ચોથના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી તમામ સંકટ અને તકલીફ દૂર થાય છે. આથી મા મહિનામાં આવતી સંકટચોથનો મહિમા ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે ભક્તો ભગવાન ગણેશને પ્રસન્ન કરવા અને તેમની પૂજા અર્ચના કરવા વ્રત રાખે છે. સાંજે ચંદ્રના દર્શન થયા પછી જ ઉપવાસ છોડે છે. આ દિવસે ભગવાન ગણેશને તલના લાડુ ધરાવી અને તેનું સેવન કરવાની પરંપરા છે. આ વ્રત મોટે ભાગે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં કરવામાં આવે છે. ચંદ્રના દર્શન કરી ભગવાન ગણેશને તલ, ગોળ, શક્કરિયા અને ફળોનો ભોગ ધર્યા બાદ તેનું સેવન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સંકટચોથના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં આવતી તમામ તકલીફો દૂર થાય છે અને બાળકોના દીર્ઘાયુષ્ય અને સુખી જીવનના આશીર્વાદ મળે છે. સંકટચોથની સંકટ ચતુર્થી, વક્રતુંડી ચતુર્થી, તિલકુટચોથ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે ભગવાન ગણેશની કથા વાર્તા વાંચવા અને સાંભળવાનો ખૂબ જ મહિમા છે, જે આ પ્રમાણે છે. એકવાર માતા પાર્વતી સ્નાન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે ભગવાન ગણેશને દરવાજા પર ઊભા રહેવા કહ્યું અને કોઈને પણ અંદર પ્રવેશ ન કરવા દેવાની સૂચના આપી. ત્યાં જ થોડા સમય બાદ ભગવાન શંકર આવી પહોંચ્યા તો તરત જ ગણેશજીએ તેમને અંદર જતા અટકાવ્યા. આ જોઈ ભગવાન શિવ ખૂબ ગુસ્સે થયા અને ગણેશનું માથું તેમના ત્રિશૂળથી છેદી નાખ્યું અને પાર્વતી સ્નાન કરી આવી પહોંચ્યા. પુત્ર ગણેશની આ સ્થિતિ જોઈ માતા પાર્વતી દુઃખી થઈ આક્રંદ કરવા લાગ્યા અને પોતાના પુત્રને જીવિત કરવા શિવજીને આજીજી કરવા લાગ્યા. માતા પાર્વતીની આજીજીને વશ થઈ ભગવાન ગણેશને હાથીનું મસ્તક ચડાવી સજીવન કર્યા. ત્યારથી જ તેનું નામ ગજમુખ ગજાનંદ થયું અને આજ દિવસથી પ્રથમ ઉપાસક હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું અને ભગવાન શિવે વરદાન આપ્યું કે કોઈ પણ ભક્ત આજના દિવસે સંકટચોથનું વ્રત કરશે અને કથા સાંભળશે તેમની બધી જ મુશ્કેલીઓ દૂર થશે અને દરેક મનોકામના પૂર્ણ થશે. તો આ હતો સંકટચોથના વ્રતનો મહિમા અને વ્રત કથા. તમે પણ આ વ્રત કથા અને મહિમા સાંભળી જીવનમાં આવતા તમામ કષ્ટો દૂર કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવી જ અવનવી માહિતી નવા વિડીયો લઈને ફરી મળીશું. જય માતા.